કોંગ્રેસ આવે છે. ભાજપના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ સતત ચાર ચાર દિવસ પ્રચાર અને મહેનત કર્યા છતાં પણ ભાજપનો પરાજયનો લાડવો ખાવો પડ્યો. કોંગ્રેસના ઉમેદવારે કર્યો ભાજપના સુપડા સાફ. 397 વોટથી કરાયું સપાટું. ભાજપના ઉમેદવારને 446 અને કોંગ્રેસના ઉમેદવારને 843 મત મળ્યા હતા. તો હવે જોવાનું રહેશે કે રાપર નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પોતાના પિતાની હારથી રાજીનામું આપશે. એબીજી ન્યૂઝ કચ્છ. વોર્ડ નંબર 5માં જે કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે, જે વોર્ડ નંબર 5ના મતદારોએ જે ચુકાદો આપ્યો છે, એ ફક્ત ને ફક્ત જે ભારતીય જનતા પાર્ટીના કુશાસનની આ સાક્ષી પૂરે છે. જે આખા શહેરી વિસ્તારમાં રાપરમાં જોઈએ તો ઠેર ઠેર કચરાના ઢગલા, દૂષિત પાણી પાવાનું, અપૂરતું પાણી આપવાનું, ખૂબ સમસ્યાઓ, આ બધીના આક્રોશ જે પબ્લિકમાં હતો એ ઉછળીને બહાર આવ્યો છે. આવતી વિધાનસભામાં જે રાપર તાલુકામાં જે કુશાસન ચાલી રહ્યું છે, જે અત્યારના હાલના ધારાસભ્યશ્રી દ્વારા પોકળ વાતો થઈ રહી છે, એ વાતોનો જે મતદાર, અમારો જે રાપર તાલુકાનો મતદાર, એને સારી રીતે જવાબ આપી અને ભાજપની સરકારને મું તોડ જવાબ આપશે એવું આ વોર્ડ નંબર 5ની ચૂંટણીથી લાગી રહ્યું છે. સર્વપ્રથમ તો રાપર શહેર કોંગ્રેસ, રાપર તાલુકા કોંગ્રેસ વતી હું વોર્ડ નંબર 5ની તથા સમગ્ર રાપર શહેરની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બમ્પર જીત આપી. જનરલી ભાજપી નેતાઓ અહીંયાના ભાષણમાં એક જ વાત કરતા હોય છે, વાગડ બધે આગળ, નર્મદા નર્મદા નર્મદા. પણ હકીકતની પરિસ્થિતિ એવી છે કે આજની તારીખમાં પણ રાપર ગામમાં પીવાનું મીઠું પાણી 10મે દિવસે મળે છે. તો પબ્લિકે હકીકતમાં જાકારો આપ્યો છે અને કોંગ્રેસ આવે છે આવે છે આવે છે એનું આ પ્રમાણ સબૂત આપ્યું છે અને કોંગ્રેસ 100% આવે છે. ભુજ તાલુકાના મોખાણા ગામે સ્કૂલ અને રસ્તાનું સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર દ્વારા ખાતમુહૂર્ત કરાયું. ભુજ તાલુકાના મોખાણા ગામે સ્કૂલ અને રસ્તાનું સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર દ્વારા ખાતમુહૂર્ત કરાયું. પ્રધાનમંત્રી મિનરલ્સ યોજનાની 1 કરોડની ગ્રાન્ટમાંથી ભુજના ડગારા મોખાના રસ્તાને પહોળો કરવા માટે મંજૂર કરાયા છે, ત્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા વાસણભાઈ આહિર પધાર્યા હતા.
તેમજ મોખાણા ગામે સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન હરિહીરા જાટિયા, અર્જણભાઈ આહિર, ત્રિકમભાઈ આહિર, દાનાભાઈ આહિર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એબીજી ન્યૂઝ કચ્છ. આજે અમારા અંજાર વિધાનસભા ક્ષેત્રના ડગારા અને મોખાણાનું રીસર્ફેસિંગનું રૂપિયા 1 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી મિનરલ્સ સ્કીમમાં મંજૂર કરવામાં આવ્યું, એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મારા મામાનું ગામ એટલે મોખાણા, જે ધરતી ઉપર હું ઊભો છું, જ્યાં નાનો મોટો થયો છું, એ મોખાણા ગામે પણ કન્યા શિક્ષણને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા લગભગ 65 લાખ રૂપિયાના ખર્ચે 8 ઓરડાઓનું નિર્માણ કરવા આપણે જઈ રહ્યા છીએ, એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી આ વિધાનસભા વિસ્તારનું અંજાર અને ભુજ તાલુકો, બે તાલુકાના પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી છે. આ વિસ્તારમાં વધુ વધુ વિકાસના કામો થાય. ગયા વર્ષે આજથી 3 વર્ષ પહેલાં કનિયાબાથી ઠેઠ લોડાઈ સુધીનો રસ્તો વર્ષોથી ખરાબ હતો. જવાહરનગર સુધીનો બાજુમાં જ જવાહરનગર ગામ છે, એ રસ્તાને પણ લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે આપણે નવીનીકરણ કર્યો. આ રસ્તામાં આવતા બોક્સ કલવટ પુલિયાઓનું કામ કર્યું. હમણાં સરપંચશ્રીએ વાત કરી કે હજી 2 પુલ કોઝવે બનાવવાની જરૂરિયાત છે, એ પણ આવનારા સમયમાં ઝડપથી અમે કામ શરૂ કરાવશું. ત્યાર પછી હાઈસ્કૂલોની વાત આવે તો આપણે જવાહરનગરમાં હાઈસ્કૂલ મંજૂર કરવામાં આવી. જવાહરનગરમાં પાણી પુરવઠાને સજ્જ કરવા માટે ક્યાંય તકલીફ ન પડે એનું કામ કરવામાં આવ્યું. એની બાજુમાં મોરસર ગામ છે, એને મોરસરથી હીરાપર સુધીનો રસ્તો એ પણ આપણે મંજૂર કરીને લોકાર્પણ કરવામાં આવ્યું. આવા અનેક વિકાસના કામો હમણાં એક રાજ્ય સરકારે ખાસ કરીને 15 દિવસ પહેલાં અંજાર વિધાનસભાના માત્ર 2 જ કામની વાત કરું તો 400 કરોડ રૂપિયા અંજાર વિધાનસભા ક્ષેત્રને મંજૂર કરવામાં આવ્યા છે. બધાને નવાઈ લાગશે કે 2 કામના 400 કરોડ રૂપિયા છે ને, આ છે તો 320 કરોડ રૂપિયા દુધઈ અને આપણો આ પટ્ટો છે જે ત્યાં નર્મદા કેનાલ માટે સ્પેશિયલ રાજ્ય સરકારે 320 કરોડ રૂપિયા એની ફાળવણી કરી દેવામાં આવી છે અને ટેન્ડરો બહાર પડી ગયા છે. નર્મદા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટેના મારા ઘણા સમયથી જે પ્રયત્નો હતા એ સમયે એ પ્રયત્નો આજે રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈએ 320 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. બીજું એવું જ મોટું કામ આ જ રસ્તાને જોડતું આગળ જાવ એટલે લોડાઈ ગામ આવે અને નાંગોળથી લોડાઈ અને ધ્રંગથી ઢોરી સુધીનું જે ફાટક છે ત્યાં સુધીના 75 કરોડ રૂપિયા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. તો વિચાર કરો, માત્ર 2 કામના 400 કરોડ, બાકી કોઈક ગામમાં 5 કરોડના કામ થયા હશે, કોઈકમાં 10 કરોડના થયા હશે, કોઈકમાં 2 કરોડના થયા હશે. કરોડો રૂપિયાનો વિકાસ આ રાજ્યના આદરણીય વિજયભાઈના નેતૃત્વમાં, મુખ્યમંત્રીશ્રીની નેતૃત્વમાં કામ કરવામાં આવી રહ્યા છે. વિશેષ સમગ્ર કચ્છમાં આ 5 વર્ષમાં જે સમગ્ર કચ્છમાં કામ થયા હોય અને એના લગભગ 40% કામો અંજાર વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યા છે. ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રાનું આજે અરવલ્લી જિલ્લામાં પ્રસ્થાન થયું હતું. ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રાનું આજે અરવલ્લી જિલ્લામાં પ્રસ્થાન થયું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ નીકળેલી આ ગુજરાત ગૌરવ યાત્રાનું ધનસુરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપના કાર્યકરો અને લોકો વચ્ચે એક પાકીટ ચોર પણ ઝડપાયો હતો. ધનસુરાના ભાજપના અગ્રણી કાર્યકર્તાનું પાકીટ ચોરતા એક શખ્સ ઝડપાઈ ગયો હતો. ભાજપના જ અગ્રણીનું પાકીટ ચોરતા એક શખ્સ ઝડપાઈ જતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો ને આ પાકીટ ચોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે આ પાકીટ ચોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એબીજી ન્યૂઝ અરવલ્લી. રૂપાણી સાહેબ શ્રીના આગમન વખતે ત્યાં જે પબ્લિક ભેગી થયેલી એની અંદરથી એક ઇરફાન અબ્બાસ મલિક નામનો એક વ્યક્તિ મળી આવેલો. આ ખિસ્સો મોટાભાગે પાકીટ ચોર તરીકે ઓળખી શકાય છે. ખિસ્સા ફંફોસ તો મળી આવેલો છે.
અને એક વ્યક્તિને પાકીટ મારવાનું પણ એને પ્રયત્ન કરેલો. એ દરમિયાન ત્યાં હાજર પોલીસ એને ઝડપી પાડે છે. અત્યારે એની પૂછપરછ અને નામઠામ ચાલુ છે. એ વટવા વિસ્તારનો રહેવાસી છે અને એનું હાલ એવું કેવું છે કે દરગાહે આવેલો હતો, પણ એને પબ્લિકે જાહેરમાં આવી રીતે પકડી અને ત્યાંની ત્યાં હાજર પોલીસને સોંપેલો છે. એટલે એના ઉપર અત્યારે 109ની કાર્યવાહી અને એની પૂછપરછ દરમિયાન જો કંઈ વધારે ખુલશે તો એ પ્રમાણે આગળ તપાસ થશે. શરમજનક કામ આચર્યું હોવાનો ભેદ બહાર આવતા વિછા તાલુકા પંથકમાં ચકચાર મચી ગયો હતો, જેને લઈને આજ રોજ સમસ્ત ઢેટુકી ગામ દ્વારા સ્કૂલની તાળાબંધી કરાઈ હતી. આ વિશે વધુમાં સાયન્સના આચાર્ય, સ્કૂલ સ્ટાફ, સરપંચ તેમજ સમગ્ર ઢેઢુકી ગામના લોકોએ જણાવ્યું હતું. એમાં અભ્યાસ કરતી બાળકી જ્યારે પાણી ભરવા માટે ક્લાસરૂમમાં આવી તે દરમિયાન અનરાધામાં શિક્ષકે આ માસૂમ નાની એવી 7 વર્ષની બાળા પર પોતાના દુષ્કર્મી વિચારોમાં પોતાનો શિકાર બનાવી આ બાળકીને પકડી જકડવા લાગ્યો, તેમજ આ નાની બાળકીના ગુપ્ત અંગો પર હાથ ફેરવી બાળકીની સાથે જબરજસ્તી કરવા લાગ્યો. બાદ બાળકી ત્યાંથી નાસે છૂટી હતી ને પોતાના ઘરે જઈને પરિવારને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ તેમના પરિવારે સરપંચને વાત કરતા સમસ્ત ગ્રામજનોએ ભેગા મળીને આ શિક્ષકની વિરુદ્ધ શિક્ષણ અધિકારીને તેમજ પોલીસને પણ જાણ કરી છે, જેને આજે 3જો દિવસ થયો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા નથી. અહીંના આચાર્ય, શિક્ષકો તેમજ સમસ્ત ગ્રામજનોનું કહેવું છે કે આ દેવેશપુરી નારણપુરી ગોસાઈ ખૂબ જ માથાભારે શિક્ષક છે. તે પોતાના સ્ટાફમાં પણ બધાની સાથે અવારનવાર ઝઘડાઓ કરે છે, તેમજ પોતાની હાજરીઓ કે રજા વગેરે સ્કૂલ રજિસ્ટરમાં આચાર્યની પરમિશન વગર રજિસ્ટરમાં ચેકચાક પણ કરી નાખે છે. સ્ટાફના એક શિક્ષિકા જ્યોતિબેન પટેલ પોતાના છોકરાને મજા ના હોવાથી સ્કૂલમાં સાથે લઈ આવ્યા હતા. તે દરમિયાન આ દેવેશપુરી નારણપુરી ગોસાઈએ જ્યોતિબેન પટેલને એવી ધમકી આપી કે જો તું તારા છોકરાને અહીં લાવી તો તારા છોકરાને ગુમ કરી દઈશ ને તું ગોતતી રહી જઈશ. માટે જ્યોતિબેન આ નરાધમાની ધમકીથી ડરીને પોતાના બાળકને બીમાર હાલતમાં પણ પોતાના ઘરે જ રાખીને આવે છે. તેમજ આ શિક્ષકને અવારનવાર આવી ઝઘડાની ઘટનાઓ અન્ય બીજે ઘણી જગ્યાએ બનવાથી તેને સજામાં જ અહીં બદલી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ શિક્ષક કહે છે કે તમે ગમે તેને ફરિયાદ કરી શકો છો, હું મારા ટાઈમે સ્કૂલમાં આવીશ ને મારા ટાઈમે મને સારું લાગે એવું જ વર્તન થશે અને મન કોઈ જ પણ મારો વાળ વાંકો નહીં કરી શકે, મારી પાસે એટલી સત્તાનો એટલો રાજકારણનો પાવર છે. અને અંતે એ વાત સાબિત થતી નજરે ચડે છે કે આજે આ ઘટનાને 3 દિવસ વીત્યા હોવા છતાં કોઈ જ ઉચ્ચ શિક્ષણ અધિકારીની તપાસ હજી સુધીમાં કરવામાં આવી નથી અને વિછિયા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ આગળની તપાસ વિછિયા પોલીસ દ્વારા હાથ ધરાય છે. આરોપી સ્કૂલમાંથી 3 દિવસથી ફરાર છે. જ્યાં સુધી વિદ્યાર્થીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તાળાબંધી ઉંગરા આંદોલન ચાલુ રહેશે. જો રાજકારણ થકી આવા લોકોને સપોર્ટ કરવામાં આવશે તો આવનારા સમયમાં આવા અનેક દેવેશપુરીઓ ઊભા થશે, જે મોદી સરકાર લેડીઝના માન સન્માનની વાતો કરે છે તે માનને બદલે બેમાન થઈને દુષ્કર્મો વધી જશે ને લેડીઝને કોઈ અભ્યાસ કરવા પણ નહીં મોકલી શકે. લેડીઝ ફર્સ્ટને બદલે લેડીઝ લાસ્ટ થઈને ઊભું રહી જશે. તો હવે જોવાનું એ રહેશે કે શું સરકાર અપાવી શકશે આ માસૂમ બાળકીને પોતાનો ન્યાય, શું સરકાર આપશે આ નરાધમા શિક્ષકને આકરામ આકરી સજા જે જોઈને અન્ય શિક્ષક પણ ચેતી જશે, કે પછી સરકાર પણ રમશે આ માસૂમ બાળકી સાથેના ન્યાયમાં રાજકારણ, વગેરે સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે. અમારું નામ જયંતિભાઈ જાડા છે. અહીંયા હું નિશાળની બાજુમાં જ રહું છું અને જ્યારે એ શિક્ષક આવે ત્યારે ઝઘડો થાય, એમને બોલાવે, એમ સાંભળે જાય તો આવી ગાળો ગાળી થાય. એટલે એમ અહીંયા કહેવી કે ભાઈ તમે ગાળું ના બોલતા અને આ 3 દિવસ પહેલાં જે બનાવ બન્યો એ તો ન બનવાનો બન્યો છે. નાની એવી છોકરી હતી, અમે તરત પછી રજૂઆત લઈને આવ્યા એટલે અમે હારે આવ્યા હતા એને વાતચીત કરી, ત્યારે તો એ પગે લાગે એમ કે ના ના હું આમ નથી આમ નથી, મારો વાંક છે મારું કાંઈ નથી. અને પોતે એટલો પાવરફુલ માણસ છે કે કોઈ અધિકારી જો આજની તારીખ સુધીમાં 3 દિવસ થયા આજે કોઈ પોલીસવાળા નથી આવ્યા, નથી કોઈ શિક્ષણ અધિકારી આવ્યા કે નથી કોઈનો કાર્યવાહી કરી. ને આગળ બહુ કે મોટો માણસ છે એમ બધા અહીં સાહેબ વાત કરતા હોય કે ગાળા ગાળી આવે, મેં કીધું ભાઈ અમે છોકરાને ભણાવવા મૂકવી છીએ તો તમે ગાળ્યું ન બોલો. એક દિવસ તો મેં એવું પણ કીધેલું, મેં કીધું તમારા બાજુ હોય તો તમારે એક ડે રાખી દો કે આ તમારા બાજુનો દિવસ છે. તો છોકરા મેં કીધું અમે અહીંયા સંસ્કાર માટે ભણાવવા માટે અહીંથી શીખે, તો મેં કીધું તમે એવું કરો કે તમે રજા રાખી દો નિશાળે અને તે દી તમારે બાજી લેવું.
બે ત્રણ વખત રજૂઆત તો મેં ખુદ કરેલી અહીં આવીને. વ્યાજ આવ્યો એટલે પાછા સાહેબ હારે બાજે, અને ગામના ગમે નાગરિક આવે એમ 8-10 જણા દરેક સરપંચ ને આ સમનભાઈ ને બધા એમ આવી અને રજૂઆત કરી કે ભાઈ તમે બાજવાનો રવા દો. બે ત્રણ વખત રજૂઆત કરી. મેં રાજકોટ વતન અધિકારી તો એટલો માથા ભરે માણસ છે, રાજકારણી માણસ છે. છોકરી હારે, નાની છોકરી હારે આવો બનાવ બનાવ, આ છોકરી ને એવી રીતે હેરાન કરી. ઈ છોકરી ને જો છોકરી મોટી હોય તો બધા પ્રત્યે બધાની હારે ઝઘડતો હતો. થોડાક દિવસ થાય કે ઝઘડતો હોય, ગાળું બોલે અને મોડા સમય મોડો મોડો આવે અને વેલો વિયો જાય. અમારા જોતો નહી, અમારા એક થી જોતો રહ્યા. 3 દિવસ ફરિયાદ લઈને જ્યાં કોઈ તમારો સરકાર કે તમે કોઈ પોલીસ કોઈ આવતા નથી બરોબર. અમારા અહીં તો નિશાળી મુતા દઈ દીધા બરોબર. હવે ખોલવાની નથી, કાલે કોઈ પણ નહીં આવ્યા એક બરોબર. બસ હું આ વેકેશન પડે છે નિશાળી, કાલે તો કોઈ ને પણ કોઈ દી આવે નહીં. શિક્ષક આવે કાલે માર ઘરે આવી છે ને કે ભાઈ તા ખોલી દો અમને, કાલે કોઈ સાવી કોઈ નહીં દો. પોલીસ આવશે કાલે નહીં દો. આના પગલા લઈ લો. પ્રાલિયા દેહાભાઈ, અત્યારે હું ઢેડુકી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. હવે સાહેબ આ અધન કૃત્ય કહેવાય ને સાહેબ, અને માનસિક વિકૃતિ સાહેબ ધરાવે છે આ સાહેબ. 3 થી 4 જગ્યા પર સાહેબ આવા જ પ્રકરણમાં વહીવટી ખાતાકીય બદલી થયેલી છે, ફરિયાદો થયેલી છે. અને અત્યારે સાહેબ જે ફરજ ગોસાઈ દેવેશપુરી નારાયણપુરી એ સજામાં આવ્યા છે, ઢેડુકી પ્રાથમિક શાળામાં છે. અને એટલે એને અભ્યાસક્રમમાં સાહેબ રસ નથી કે ભણાવવામાં રસ નથી. અને સાહેબ એ તો વહીવટી રીતે અને રાજકીય રીતે અને અધિકારીઓ રીતે બધી રીતે સાહેબ એ વગ ધરાવે છે. આદિ હોદી અવારનવાર રજૂઆત પણ થયેલી છે, તેમ છતાં પગલાં નથી લેવામાં આવેલા. 3 દિવસથી ફરિયાદ થયેલી છે, તેમ છતાં એ પણ પગલાં નથી લેવામાં આવ્યા પોલીસ અધિકારી દ્વારા. અને આ જે નાની બેબી છે એના વિશે જે આ કૃત્ય કર્યું ને એ તો સાહેબ અધન કૃત્ય કહેવાય. અને આવું બનવાનું છે, એને આચાર્ય તરીકે મારી પણ ફરજમાં આવે કે ભાઈ મારે એનું ધ્યાન રાખવું જોઈએ. પણ સુપરવિઝન અમારું હોવાથી એ ભાઈ એક જ ઓફિસમાં બેઠા હતા અને બેબી છે એ પાણીનો જગ લેવા ગઈ અને આ પ્રશ્ન જે કૃત્ય છે એ બન્યું. ઓફિસમાં એ બેબી ગઈ અને જે પકડી એની જે પ્રશ્ન છે એ બેબી દ્વારા તમે જાણજો હું હકીકત હતી. અને આ રાજકીય ફૂલ વગ ધરાવે છે, ડોક્ટરની પદવી છે એની પાસે, PhD થયેલો છે સાહેબ, પણ એવો એ લક્ષણો સાહેબ એક પણ લક્ષણો એના નથી. દરરોજ નિશાળમાં સાહેબ મોડો આવે અને એમ કહે કે ભાઈ જે ટાઈમે આવો એ ટાઈમ પૂરો, તો કે ભાઈ મને ઉપરથી કીધેલું છે તમારે જે થાય એ કરી લો. ઉપરથી અમે રજૂઆત પણ કરેલી છે ગામ લોકો દ્વારા કે ભાઈ આ શિક્ષક અમારે જોઈએ ને, નાની જેમ બદલી ગયું કોઈ પણ જગ્યા પર કરો પણ અમારા ગામમાં નહીં. શિક્ષણના ભોગે નહીં, શિક્ષણ બગડે છે સાહેબ. એની નોકરી બીજે બોલતી હોય ને અહીંયા જે સજામાં મૂકી હોય એને શું હોય, અને એની હારવાર બદનામી અમારી પણ થાય, શિક્ષકોની વિદ્યાર્થીઓની અને ગામની. અને આના દ્વારા અધિકારી દ્વારા કડક પગલાં લેવામાં આવે, અમે તો કાંઈ કરી ન શકીએ. એનો ટાઈમ જે પૂરો ન કે એ ટાઈમ પણ સાહેબ એને બ્લેટ મારી અને શેકી નાખે છે. અને 7 કે 8 સાહેબ CL મૂકી છે એની, પણ એ વગર રિપોર્ટ સાહેબ નવો ફોન કરે કે રિપોર્ટ ન આપે, અને આવ્યા પછી રિપોર્ટ સાહેબ એક પણ રિપોર્ટ આપેલો નથી. હા સાહેબ, ગામ લોકો દ્વારા રાજકોટ જિલ્લા સુધી ગયેલા, જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આવેદનપત્રની અરજી આપેલી છે, તેમ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. એડવાન્સમાં સાહેબ એના રજા ઉપર જવું, કોઈને રજાનું કંઈ કહેવાનું નહીં, રિપોર્ટ નહીં આપવાનો, અને એડવાન્સમાં સહી કરીને વ્યા જાય છે એની પણ રજૂઆત કરેલી, પણ એનો પણ કોઈ નિવેડો આવેલો નથી. અને અધિકારીઓ પણ કોઈ ત્યાર પછી વિઝિટ પણ નથી કરેલી, ગામ લોકો દ્વારા કરેલી છે શનિવારે. મારું નામ સમનભાઈ સવાભાઈ સાંકળિયા, હું આ ગામનો નાગરિક છું. જે આ શિક્ષકે જે કૃત્ય કર્યું છે એ શિક્ષકની બદલી અથવા એના ઉપર ઊંડી તપાસ ન થાય અને એને અહીંથી બદલી ન કરે ત્યાં સુધી આ તાળાબંધી ચાલુ રહી છે. હા, વિશ્યા પોલીસ સ્ટેશનમાં આજ 3 દિવસ પહેલાં ફરિયાદ દાખલ કરી છે, હજી આજ સુધી કોઈ આવ્યું નથી. હા, રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી હતી, મેં ગામના 10 જણા ગયા હતા, સરપંચશ્રીને બધા ગયા હતા, 10 જણા ગયા, રજૂઆત કરી લેખિતમાં આપ્યું છે, છતાં આજની તારીખ સુધીમાં એ લોકોએ કોઈ તપાસ નથી કરી. તાલુકા કક્ષાએ રજૂઆત કરી હતી, એ લોકોએ કોઈ તપાસ નથી કરી, અને આજની તારીખ સુધીમાં કોઈ આવ્યું જ નથી. પટેલ જ્યોતિ, 7 વર્ષથી. એટલે એ છોકરી નીચે બહાર રમતી હતી ઓફિસની આગળ, તો એ 4 વાગ્યાની આસપાસ હું પાણી પીવા નીચે આવી હતી, તો મેં કીધું તું એકલી અહીં રમે છે, તો કીધું તું અહીં ઉપર આવતી રહે, તો એ કે બેન હું અહીં નીચે રમું છું, તો પછી મેં કીધું કે આ ઝાડવા કીધું પાણી થોડુંક પીવડાવી દે, એટલે કીધું એ કે મારા બેનની વાટે ઊભી છું, એને બેનનું પેપર ચાલુ હતું, તો મેં કીધું તો થોડુંક ઝાડવામાં પાણી પીવડાવી દે, એટલે જગ લઈ આવી તું કીધું અને ઝાડવામાં પાણી નાખી દે. પછી એ છોકરી તો ઉપર આવી થોડીક વાર રહીને, તો એને મારી પાસેથી જ જગ લીધો, પણ તઈ એને મને કાંઈ કીધું નહીં. પછી એને ઘરે જઈને રજૂઆત કરી, તો એને મમ્મી પપ્પા સવારે આવ્યા, તો એ લોકોએ અમને કીધું કે આ રીતનું થયું છે એમ બેન,
એનું તો બધાની સાથે ગેરવર્તણૂક જ હતી. ગમે એ રીતે બોલે, ગમે એમ ફાવે, એમ મન ફાવે એમ બોલી જાય. મને એક વાર મારો છોકરો બાબો લઈને આવી હતી તો કે તારો છોકરો ક્યાંય ખોવાઈ જાય છે, તું કાંઈ બોલતી નહીં. તો પછી હું મારા બાબાને ઘરે મૂકી આવી છું, ધમકી આપી હતી. અને લેખિત રજૂઆત જે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી એમાં લખી હોત લીધું હતું, સહી હોત કરીને મોકલાવીશ, પણ એનું કાંઈ આવ્યું નથી. મારું નામ સાહેબ પ્રાલિયા દેહાભાઈ સગ્રામભાઈ. અત્યારે હું આચાર્ય છું ઢેડુકી પ્રાથમિક શાળામાં. જે બેબી છે એ રોજાસરા કિંજલબેન ધનજીભાઈ અને ધોરણ બીજામાં અભ્યાસ કરે છે. અને શિક્ષક છે એ ગોસાઈ દેવેશપુરી નારાયણપુરી. હવે એમાં શું છે સાહેબ કે અત્યારે સત્રાંત પરીક્ષા શરૂ છે અને ધોરણ 3 થી 8 સુધીની પરીક્ષા શરૂ છે. એમાં ધોરણ 3, 4 અને 5 એનું એક દરરોજનું એક પેપર હોય છે અને 6, 7 અને 8 દરરોજના 2 પેપર હોય છે. એટલે આ પ્રશ્ન છે એ પહેલું પેપર પૂરું થયું અને બીજું પેપર શરૂ હતું અંદાજે સમય 4 વાગ્યાની આજુબાજુ. ટૂંકમાં સાહેબ આ વહીવટમાં દખલગીરી તો પહેલેથી શરૂ જ હતી. અમારા દરેક શિક્ષકો છે બધા ઝઘડો કરેલો વિદ્યાર્થીઓ વારે અને મધ્યાહન ભોજન સંચાલક વારે બધા અરે સાહેબ એ અવારનવાર ટૂંકમાં એનું જીવન છે એ ઝઘડાળ છે અને એ વિકૃત માણસ સાહેબ ધરાવે છે. આની પહેલાં એ જે ફરજ બજાવતા હતા ત્યાં બધી જગ્યા પર એ સાહેબ ઝઘડી અને આવી રીતે ફરિયાદ કેસ કબાડા થઈ અને આવી વહીવટી બદલી થયેલી છે એને. હા સાહેબ હવે એમાં શું છે અત્યાર સુધીમાં એની 6 કે 7 CL રજા થઈ છે પણ એનો એક પણ રિપોર્ટ રજા રિપોર્ટ આપતા જ નથી એ લોકો. અને એ કહે છે કે ભાઈ તમારે થાય એ કરી લો, મને તો ઉપરથી મને કીધેલ છે હું વહેલો આવું મોડો આવું. દરરોજ એ રાજકોટથી અપડાઉન કરે છે તો એ મોડો તો આવવાનો છે ને. અને એને તો સજામાં મૂક્યો છે તો એ અભ્યાસ કરાવે કે ન કરાવે. મારે ભણાવું છે એ ભણાવીશ, નકર તો હું ઓફિસમાં બેસીશ એમ કહે છે. ઓફિસમાં મારે એનું શું કામ હોય સાહેબ? મારા નામે જાનાબેન, હું છું સરપંચ બરોબર. અને આ આંદોલન તમે આમને આપશી જો આ સર આવશે નહીં ને બોલો બદલી લઈ કરો ને તમે આની શિક્ષકોની. કાલે જઈને અમે તાળાબંધી રાખ્યું આંદોલન આવું ને કહીશ. અને અમે 3 દિવસથી 20 ગયા હતા એનું પોલીસ ઠેકાણે, કોઈ અમારી એની ફરિયાદ અમે નથી લીધી બરોબર. તો તમે કેમ નથી આવે એમ લખતા અમારી સાંભળતા? આવડી આવડી દીકરીઓને હેરાન કરે તો અમારા અહીં શિક્ષકો આગળ વેકવી કેવી રીતની, અમારે ભણાવી કેવી રીતની? ગામમાં ગામમાં આવું કરે તો અમારે કેમ મેકવી બહાર ગામમાં? બહાર ગામ તો મેકતી મેકી, પણ ગામમાં જ આવું થાય તો અમે કાલે જો અમે કોઈ દીધી કોઈ તાળા ખોલશું નહીં, એનો બદલી કરશે ને કાલે. અને કાલે અમે કોઈને કાંઈ કહીશું નહીં, જો તમે નહીં આવે તો કાલે અમે કોઈને કાંઈ આવવા જ નહીં, નિશાળ ગામમાં જ નહીં આવવા દઈએ. તો દર્શક મિત્રો હવે સમય થયો છે નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. विराम बाद आपनो स्वागत छे समाचार जोई विगतवार. રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ઢેડુકી ગામની અંદર પવન ચક્કીની વિનવર્લ્ડ કંપનીની મનમાની. વિછિયા તાલુકાના ઢેડુકી ગામમાં નદીમાં ભરેલ પાણીમાં લાઇટના થાંભલાની લાઇન દાદાગીરીથી ચલાવી ઢેડુકી ગામ પંચાયતની મંજૂરી લીધા વગર નદીમાં ભરેલા પાણીમાં લાઇટના થાંભલાની લાઇટ ગેરકાયદેસર ચલાવે છે. ગ્રામજનોએ અનેક રજૂઆત કરવા છતાં કંપની દ્વારા કોઈ જ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા નથી. પોતાની મનમાનીથી લાઇટના થાંભલાની લાઇન ચલાવી આ લાઇનમાં આપણું રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં આ વિસ્તારમાં વધુ હોવાથી થાંભલા પર બેસે છે ને લાઇટના થાંભલાઓ પાણીમાં હોવાથી શોર્ટ સર્કિટના કારણે 35 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોર મૃત્યુનો ભોગ બન્યા છે, જ્યારે મોર જેવા પક્ષીને ચોટ લાગવાથી જીવ ગુમાવી દે છે. ત્યારે કંપનીની ગાડી આવીને લાઇટ બંધ કરીને મોરને થાંભલા ઉપરથી ઉતારી દૂર લઈ જાય છે, જેથી સરકારને આ કંપનીના રાજનો પડદો ફાસ ના થાય ને પોતાની ઇન્કમ શરૂ રહે. આવા કમાવાના ઈરાદે આ કંપનીના અધિકારીઓને ખ્યાલ હોય કે ઢેંઢુકી ગામની અંદર પાણીની નહેર નીકળતી હોય, આ પાણીમાંથી લોકો પશુ પક્ષી ઢોર વગેરે વાડી આવવા જવાનો મુખ્ય માર્ગ હોવા છતાં પોતાના સ્વાર્થ ખાતર આ દરેક મુદ્દાઓ ધ્યાનમાં ના લેતા આ થાંભલાઓ ભરી પાણીની નહેરમાં ઊભા કરી લોકોને તેમજ અબોલ મૂંગા પશુ પક્ષીઓનું જીવ પણ જોખમમાં મૂક્યું છે. આ વિશેની માહિતી ઢેંઢુકી સમસ્ત ગ્રામજનોએ આપી હતી. ગ્રામજનોની માંગ છે કે રાષ્ટ્રીય પક્ષી મોર મોતનો ભોગ બને છે ત્યારે વીજ કંપની સામે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી 8 દિવસમાં કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જો એમ છતાં ન્યાય નહીં મળે
તો અવિરતપણે આ આંદોલન ચાલુ રાખવામાં આવશે. આંદોલનમાં સમસ્ત ઢેટુકી ગામ જોડાશે. સરકાર જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિએ રાષ્ટ્રીય પક્ષીને ઈજા પહોંચવાની કોશિશ કરી હોય તો ભારે દંડ સાથે, તો હવે જોવાનું એ રહ્યું કે આ ઈજા જ નહીં પણ પૂરેપૂરા 35 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત આ વીજ ઉત્પન્ન કરતી કંપની દ્વારા કરવામાં આવ્યું છે. તો સરકાર આ કંપનીને જે તે જવાબદાર વ્યક્તિને દંડ સજા આપશે કે કેમ? રાજપહાડા, એબીજી ન્યૂઝ, જસદણ. હળવદ તાલુકાના માનસર પાસે આવેલ બ્રાહ્મણી નદી પરનો પુલ અતિ જર્જરિત હોવાથી મોરબી હળવદ જતા રોડ ભારે વરસાદના કારણે ધોવાતા વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવદથી ચરાવડ બાદ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી બ્રાહ્મણી નદી પર આવેલા પુલ જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં માથાના દુખાવા સમાન બની ગયું છે. એટલું જ નહીં, એમ્બ્યુલન્સ સહિત કેટલાય વાહનોને મોરબી જવા માટે માળિયા થઈને જવું પડે છે. કોઝવે છેલ્લા કેટલાય સમય થયો હોવા છતાં આ રોડ ઉપર કોઈ જ સમારકામ કરવામાં નહીં આવતા વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ રોડ અને બ્રાહ્મણ નદી પર આવેલો પુલનું મરમત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હળવદ તાલુકામાંથી દરરોજ આવતી જતી એસટી બસ સહિત નાના વાહન ચાલકોને ચરડવા મોરબીમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં કામ કરતા રોજમદારોને હેરાન પરેશાન થવું પડે છે. તદઉપરાંત હળવદથી ચરાડવા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સમયનો વેડફાટ થતો હોવાથી પણ બુમરાળ ઉઠવા પામી છે. હળવદ અને ચરાડવા વચ્ચે આવેલ રોડ બિસ્માર થઈ જતા ખાસ કરીને વાહનોની અવર જવર પર માઠી અસર પડી રહી છે. ત્યારે આ રોડનું સમારકામ સ્વરે હાથ ધરવામાં આવે તેવું હળવદ ધાંગધ્રા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ચતુરભાઈ ચરમારી દ્વારા માંગ કરવામાં આવી છે. એબીજી ન્યૂઝ, હળવદ. દર વર્ષે બનાવવા છતાં પણ આ રસ્તો તૂટી જાય છે. આ ઉપરાંત હળવદ જતા ત્રણ કોઝવેલ અને આ રસ્તાનું કામ પણ ગોળ ગાયની દ્રષ્ટિએ ચાલુ છે. આના કારણે લોકો અકસ્માતો ભોગ બને છે. છેલ્લા એક અઠવાડિયામાં 10 ભયજન અકસ્માતો થયા છે. તો આ સરકાર વિકાસ મોટી મોટી વાતો કરે છે, પરંતુ આ ખરેખર વિકાસ કેવો છે આપ જોઈ લો. હળવદ તાલુકાના મેરુપર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વિદાય સમારંભ. હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં 7 વર્ષથી ફરજ બજાવતા ભાવિશાબેન પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો. મેરુપર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે 7 વર્ષથી ફરજ બજાવતા ભાવિશાબેન પટેલનો શાળા પરિવાર તરફથી વિદાય સમારંભ યોજવામાં આવ્યો. ભાવિશાબેન બદલી થઈને પોતાના માદરે વતન મોરબીમાં જતા હોવાથી આ કાર્યક્રમ યોજાયો હતો. ભાવિશાબેન પટેલ તરફથી દર વર્ષે એક વખત બાળકોને બટુક ભોજન કરાવવામાં આવતું, તેમજ વાડી વિસ્તારમાંથી આવતા ગરીબ બાળકોને દફતર, સ્લેટ, નોટબુક, પેન જેવી વસ્તુઓની સહાય કરી શાળામાં અમૂલ્ય સહાય આપતા. 7 વર્ષની સેવાના ફળ સ્વરૂપે અને શાળા પરિવાર દ્વારા ભાવિશાબેનનો વિદાય સમારંભ યોજાયેલ હતો. આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ ભરતભાઈ ખેર અને શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડા દ્વારા શ્રીફળ અને પળો અર્પણ કરવામાં આવ્યું. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાના સ્ટાફગણ દ્વારા મોમેન્ટો સ્મૃતિ ચિહ્ન રૂપે અર્પણ કરે. વિદાય લેતા ભાવિશાબેન તરફથી તમામ બાળકોને ભેટ સ્વરૂપે બોલપેન આપવામાં આવી. આ પ્રસંગે બીઆરસી કોઓર્ડિનેટર પ્રવીણસિંહ ચૌહાણ, ભૂતપૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર કરશનભાઈ, એસએમસી અધ્યક્ષ ભરતભાઈ ખાસ હાજર રહ્યા હતા. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાપરના વોર્ડ નંબર 5માં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો મહાવિજય અને ભાજપનો પરાજય. ભુજ તાલુકાના મોખાણા ગામે સ્કૂલ અને રસ્તાનું સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહીર દ્વારા ખાતમુહૂર્ત કરાયું. ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત ગૌરવ યાત્રાનું આજે અરવલ્લી જિલ્લામાં પ્રસ્થાન થયું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.